ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા ગોતા વિસ્તારમાં પ્રચાર કરવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સ્થાનિકોની સમસ્યા જાણવા પ્રયાસ પણ કર્યા હતા અને સાથે જ કોંગ્રેસને જીતાડવા માટે અપીલ પણ કરી હતી. ગાંધીનગર વિધાનસભાથી સીજે ચાવડાને જ્યારે ટિકિટ આપવામાં આવી છે ત્યારે તેઓ હાલ પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે સીધી વાત કરે કે કઈ રીતના લોકો સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, કઈ રીતના તેઓ પ્રચાર કરી રહ્યા છે. સર, સૌથી પહેલા તો આજે આપ વંદે માતરમ ગોતા વિસ્તારમાં આપનો પ્રચાર કરી રહ્યા છો, શું લોકોને જે કહેવાય કે લોકો સાથે આપ સંપર્ક કર્યો, કઈ રીતની લોકોની વાત જાણવા મળી આપને? લોકો સાથે હું સંપર્ક કરી રહ્યો છું તો જણાય છે કે નાના એફોર્ડેબલ ફ્લેટોમાં લોકો રહે છે, બે રૂમ રસોડાના ફ્લેટમાં રહે છે, મધ્યમ વર્ગના લોકો છે. એ લોકો એમના નાના મોટા અનેક પ્રશ્નોથી પીડાય છે અને આ સરકાર તરફથી એમને કોઈ પણ જાતની રાહત, વિકાસના કામો કે બીજા કામો મળ્યું લાગતું નથી. અને ખાસ કરીને આ લોકોને જે પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન છે, અને ત્રીજો પ્રશ્ન છે એ મુખ્યત્વે એમને જે પ્રશ્ન પીડાય છે એ શિક્ષણનો ફી તોતિંગ વધારો થયો છે એ છે. કે નગરસેવક તરીકે અનામત પ્રથા કોંગ્રેસના શાસનમાં મહિલાઓ માટે દાખલ થઈ છે, 33% અનામત દાખલ કરવામાં આવી હતી. સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે અનામત દાખલ કરવામાં આવી છે. મહિલાઓનો સ્ટેમ્પ મકાનોના કરવામાં આવે તો 1% ઓછી સ્ટેમ્પ ડ્યુટી કોંગ્રેસના શાસનથી જ રાખવામાં આવી છે.